શંખ પ્રદેશ દાદરા નગર હવેલી લોકસભા બેઠક માટે ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આ બેઠક પર અપક્ષ ઉમેદવારી કરવા દીપક કુરાડ નામના ઉમેદવાર દ્વારા પોતાના ઘરથી 200થી વધુ બાઇક ચાલક સમર્થકો સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં જોડાયેલા બાઇક ચાલકોએ હેલ્મેટ પહેરેલ ન હોવાથી પોલીસે બાઇક સમર્થકોને દંડ ફટકાર્યો હતો અને દંડ સ્વરૂપે સ્થળ પર જ રોકડ રકમ વસૂલ કરી હતી આમ અપક્ષ ઉમેદવારને ઉમેદવારી કરવા રેલી યોજવી ખૂબ જ ભારે પડી હતી ત્યારે અપક્ષ ઉમેદવારે પણ માંગ કરી હતી કે ભાજપ અને કોંગ્રેસ જેવા પક્ષ માટે તમામ કાયદાઓનું પોલીસ દ્વારા આ જ રીતે પાલન કરવામાં આવે આજે અમે ખરડપાડા પંચાયતથી બધા પંચાયતના 10-10 મેઇન લીડરો છે તે ભેગા થયા છે અને અહીંથી આપણે એક રેલી કાઢીને આપણે કલેક્ટર ઓફિસમાં જઈને અમે નામાંકન પત્ર ભરવા જઈ રહી છે જો આ 2019માં અમે એમપી ઇલેક્શન જો જીતી જશું તો અમારો પહેલો અને મોટો મુદ્દો છે કે શિક્ષિત બેરોજગારી આજે દાદરા નગર હવેલીમાં જો એક મોટો મુદ્દો હોય તો તે શિક્ષિત બેરોજગારી છે જે નહીં ભણેલા છે એ લોકોને બી આજે લોકલ માણસને નોકરી નથી મળતી એમ તો તેના કારણે જે આખા દાદરા નગર હવેલીમાં યુવાઓમાં જે આક્રોશ છે ને તેના આક્રોશના આ પરિણામ છે કે આજે અમારા જોડે હજારોની સંખ્યામાં યુવાઓ જોડાઈ રહ્યા છે શિક્ષિત બેરોજગારો યુવા જોડાઈ રહે છે અને સ્થાનિક જે સમાજ છે દાદરા નગર હવેલીનું તે બી અમારા જોડે જોડાઈ રહ્યું છે અને અમને મદદ કરી રહ્યું છે ને આ ઇલેક્શનમાં અમારું જે વિઝન છે તે અમે નેક્સ્ટ વીકમાં મેનિફેસ્ટો અમે જાહેર કરતા જ છે તો તેના આધારે બધી જનતાને ખબર પડશે જ પણ હાલમાં તો અમે આજે ફોર્મ ભરવા જતા છે આ ભારત સરકારે પછાત વિસ્તાર તરીકે આજ સુધી એને ડિક્લેર કર્યું છે આઝાદીના 75 વર્ષ બાદ પણ આપણા દાદરા નગર હવેલીમાં આદિવાસી લોકોનું જેટલા પ્રમાણમાં કે જેટલા વધારે વિકસિત થવા જોઈતું હતું આદિવાસી લોકોનું કે અહીંના સ્થાનિક લોકોનું તેટલા પ્રમાણમાં વિકસિત થયેલું દેખાતું નથી જ્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી ભારત સરકાર તરફથી કરોડો અબજો રૂપિયાનો અહીંયા ફંડ આવતો હોય અને તે આપણા લોકલ લોકો માટે વાપરવામાં નથી આવતું જેના કારણે અહીંના લોકો જે સ્થાનિક છે એ લોકો વિકાસથી વંચિત રહેલા છે તો આ વિકાસ જે છે તેનાથી વંચિત રહેલા એ લોકોને અમે વધારેમાં વધારે અમે બનતી ટ્રાય કરશું અને અમારા સ્થાનિક લોકોને આગળ લાવશું અને એમની જેટલી પણ ગંભીર સમસ્યાઓ છે તે અમે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું એક તરફ તમે કીધું તેમ એક તરફ આપણા 20 વર્ષ જૂના એમપી પણ છે બીજા 10 વર્ષ જૂના એમપી પણ છે લોકોએ દાદરા નગર હવેલી લોકોએ બધા જ નેતાઓને તક આપી છે પણ એ લોકોએ તે તક પર ખરા નથી ઉતર્યા જેના કારણે લોકલ જે સમાજ છે તેનો વિકાસ નથી થયો તો અમે આશા રાખતા છે કે અગર એક નેતાને 10 વર્ષ આપ્યા છે બીજા નેતાને 20 વર્ષ આપ્યા છે તો અમને દાદરા નગર હવેલીના લોકોની સેવા કરવા માટે 5 વર્ષ આપશે અને તે 5 વર્ષમાં અમે એવું કામ કરીશું કે જે લોકો વર્ષો સુધી યાદ કરશે વિકાસનો ડેફિનેશન તો અમે સક્ષમ દાદરા નગર હવેલીના જેટલા બી લોકો છે તે સક્ષમ થવા જોઈએ એમ અમારો મેઇન વિકાસનો ડેફિનેશન